નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના બીએ સબ્જેક્ટના પ્રકરણ 10 આંતરરાષ્ટ્રીય વેપારમાં આપણે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપારનો તફાવત જોવાનો છે કે ભાઈ બે વચ્ચે તફાવત શું છે. મોસ્ટલી ખબર છે, એક વખત જોઈ લઈએ, પાઠ અહીંયા પછી પૂરો થઈ જશે, પછી આપણે રિવિઝન લઈ લઈશું. તફાવતનો મુદ્દો પહેલો છે અર્થ. આંતરિક વેપારનો અર્થ શું? તો કે ભૌગોલિક સીમાની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર. ગુજરાતનો ભારતના અન્ય રાજ્યો સાથે વેપાર થાય, ગુજરાત મહારાષ્ટ્રમાં મોકલે કોઈ માલ, તો એ કેવો કહેવાય? આંતરિક વેપાર કહેવાય. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે તો કે દેશની બહારની, દેશની ભૌગોલિક સીમાઓની બહાર થતો વેપાર. એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર કે ભારતનો કોઈ વેપારી બીજા અન્ય દેશોના વેપારી સાથે વેપાર થઈ ગયો આંતરરાષ્ટ્રીય વેપાર. પછી છે તમારી પાસે ચલણ. તો કે સમગ્ર દેશમાં એક જ ચલણ હોવાથી નાણાંની ચૂકવણી અને હિસાબી ગણતરીમાં કોઈ મુશ્કેલી નથી પડતી આંતરિક વેપારની અંદર. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારની વાત કરીએ તો જુદા જુદા દેશોના ચલણ જુદા જુદા હોય એટલે નાણાંની ચૂકવણી અને હિસાબી ગણતરીમાં મુશ્કેલી પડે. આજે કોઈ દેશ પોતાનું ચલણ આપે છે આપણને, કે પછી અમેરિકન ડોલર આપે છે, તો એને આપણા દેશના ચલણમાં કન્વર્ટ કરાવવું પડે, એ પ્રકારની પ્રોસિજર કરવી પડે, એટલે એ પણ ત્યાં એપ્લિકેબલ થશે. ત્રીજું, કાયદા. વેપાર માટેના કાયદા સમગ્ર રાષ્ટ્રમાં એક સરખા હોય આંતરિક વેપારની, કારણ કે કોઈ બી કાયદા હોય તો એ સેન્ટ્રલ ગવર્મેન્ટે, કેન્દ્ર સરકારે બહાર પાડેલા હોય આખા પડે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જ્યારે વેપાર કરો છો ત્યારે એ રાજ્યના જે નિયમો છે એ ફરશે નહીં, એટલે ત્યાં તમારે એવી કોઈ બાધા નહીં નડે. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા રાષ્ટ્રોમાં વેપાર માટેના કાયદાઓ જુદા જુદા હોવાના, ત્યારે એ પ્રશ્ન થોડો આવે. ચોથું, ભાષાની મુશ્કેલી. આજે આપણે આંતરરાષ્ટ્રીય વેપારની જેટલી મર્યાદાઓ જોઈ હતી ને એ બધી વસ્તુ અહીંયા આપણે લઈ લીધી છે. આંતરિક વેપારમાં ભાષાની મુશ્કેલી નથી નડતી, કારણ કે આજે ભારતની વાત કરીએ તો હિન્દી જે છે એ મોસ્ટલી બધા રાજ્યોમાં આવડતું હોય, બરાબર. તો આજે તમે હિન્દી અથવા ઇંગ્લિશનો ઉપયોગ કરી શકો, બરાબર. અથવા ગુજરાતની ગુજરાતી, મહારાષ્ટ્રની મરાઠી એવું નથી યુઝ કરતા, પરંતુ હિન્દી કે ઇંગ્લિશનો યુઝ કરો તો તમારું કામ અહીંયા ચાલી જાય. જ્યારે બીજા દેશની વાત કરીએ ત્યારે ભાષામાં થોડીક મુશ્કેલી આવે. ઇંગ્લિશ નો ડાઉટ ગ્લોબલ લેંગ્વેજ છે, ગ્લોબલ લેંગ્વેજ તરીકે છે, પણ સાથે ઘણી, મેં કાલે જેમ વાત કરી હતી કે ભાઈ ગ્લોબલ લેંગ્વેજ તરીકે ઇંગ્લિશ ઘણા દેશમાં ન હોય અથવા તો પોતાની દેશની ભાષા, આજે ઇંગ્લિશમાં પણ પ્રોનાઉન્સેશન ને બધું ફરી જાય, તો એમ થોડો ઘણો પ્રશ્ન આવવાનો. સરકારી નિયંત્રણ. તો કે આંતરિક વેપારમાં સરકારી નિયંત્રણ ઓછા હોય. જ્યારે તમે બહાર વેપાર કરવા જાઓ છો ત્યારે અમુક એના કાયદા વિધિ બધામાંથી પસાર થઈને તમારે વેપાર કરવો પડે, એટલે ત્યાં તમારા સરકારી નિયંત્રણો વધી જાય, કારણ કે તમે બીજા દેશ સાથે ડીલ કરો છો. જોખમનું પ્રમાણ આંતરિક વેપારમાં ઓછું હોવાનું, ઓમાં વધી જવાનું, કારણ કે તમારે એક દેશમાંથી બીજા દેશમાં માલ પહોંચાડવાનો છે. હેરફેર દરમિયાન કોઈ પણ રીતે જ્યારે પણ તમે માલ પહોંચાડો છો ત્યારે એમાં કોઈ નુકસાન ન થાય, કોઈ બી પ્રકારનું જોખમ ન આવે, એના માટેનું તમારે સાવચેતી રાખવી પડે, એટલે જોખમનું પ્રમાણ ત્યાં વધારે હોય. અંતર. તો કે એક દેશ પૂરતું સીમિત હોય એટલે અંતર ત્યાં ઓછું હોવાનું. આજે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં માલ મોકલો અને ગુજરાતમાંથી ચીનમાં માલ મોકલો તો એમાં કેટલો ફેર પડે, બરોબર. તો આ રીતે જુદા જુદા દેશોમાં કાર્યક્ષેત્ર વધુ હોવાથી અંતર વધુ હોય, કારણ કે આજે આપણા દેશમાંથી બીજા દેશમાં મોકલવું એટલે જુદા જુદા દેશોમાં કાર્યક્ષેત્ર વિસ્તૃત થઈ જાય, બરાબર, એટલે એનું અંતર વધી જવાનું. વીમો. તો કે વીમો લેવો આંતરિક વેપારમાં ફરજિયાત નથી, પરંતુ જ્યારે વિદેશ વેપારની વાત કરીએ ત્યારે વીમો લેવો ફરજિયાત થઈ જાય. કેમ કે તમે જે રસ્તેથી કે જે માધ્યમ દ્વારા માલ મોકલો છો એમાં કોઈ પણ પ્રકારનું જોખમની શક્યતા રહેવાની, એના કારણે તેનો વીમો લેવો આંતરરાષ્ટ્રીય વેપારમાં ફરજિયાત હોય છે. જકાતની ચૂકવણી. જકાતની ચૂકવણી સરળ હોય છે અને જકાતના દર ઓછા હોય છે જ્યારે આપણે આંતરિક વેપારની વાત કરીએ ત્યારે, પણ જ્યારે ઓની અંદર આયાત જકાત નિકાસની જકાત આ બધી વસ્તુ ત્યાં ભરવી પડતી હોય, એની જકાતની વિધિ જટિલ હોય છે અને જકાતના દર પણ ત્યાં વધી જતા હોય છે. આંતરરાષ્ટ્રીય વેપારી. બજાર તો સીમિત હોવાનો, નોમાં બજાર વિસ્તૃત, કારણ કે બધા દેશો જે છે એ તમારું એક બજાર કહેવાય, અને જ્યારે આપણે આંતરિક વેપારની વાત કરીએ ત્યારે બધા રાજ્યો છે એ તમારું બજાર કહેવાય. તો બજાર અહીંયા તમને આંતરિક વેપારમાં સીમિત દેખાશે અને આંતરરાષ્ટ્રીય વેપારમાં બજાર વિસ્તૃત થઈ જશે. તો આ રીતે આખું તફાવત આપણે જોયો, બધા પોઈન્ટ સરળ છે. તો અર્થ આપી દીધો, ચલણ, કાયદાની વાત કરી, ભાષાની વાત કરી, સરકારી નિયંત્રણની વાત કરી, જોખમનું પ્રમાણ જોયું, અંતર, વીમો, જકાતની ચૂકવણીના બજાર, આટલા પોઈન્ટ આપણે આમાં રાખશું, સમજીને પાકું કરી લેવું. થેન્ક યુ.